भाजपा जोड़ायेला ब्रिजेश मेरजा कांग्रेस ने हजू नहीं भूलिया। भाजपना वधु एक नेताए भांगरो वाट्यो छे। सीआर पाटिल ने कांग्रेस ना प्रमुख गणाव्या। ब्रिजेश मेरजाए सीआर पाटिल ने कांग्रेस ना प्रदेश अध्यक्ष गण्या। ब्रिजेश मेरजा कांग्रेस छोड़ी भाजपा गया हता। આવનારા દિવસોમાં પણ સમયાંતરે વધુ ને વધુ કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પક્ષમાં જોડાય અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં કે એ પ્રજાલક્ષી કામો પ્રજા સુધી પહોંચાડવામાં અમારા ભારતીય જનતા પક્ષના નેજા હેઠળ કોંગ્રેસના આગેવાનો વાહક બનીને આવનારા દિવસોમાં અહીંથી કમળને ખીલવવા માટે વધુ ને વધુ અમારો કારવા મજબૂત બની રહ્યો છે। આવનારા દિવસોમાં પણ સમયાંતરે વધુ ને વધુ કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પક્ષમાં જોડાય અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં કે એ પ્રજાલક્ષી કામો પ્રજા સુધી પહોંચાડવામાં અમારા ભારતીય જનતા પક્ષના નેજા હેઠળ કોંગ્રેસના આગેવાનો વાહક બનીને આવનારા દિવસોમાં અહીંથી કમળને ખીલવવા માટે વધુ ને વધુ અમારો કારવા મજબૂત બની રહ્યો છે। સંવાદદાતા દીક્ષિત ઠકરાર જોડાઈ ગયા છે। દીક્ષિત, બ્રિજેશ મેરજા કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે, પરંતુ કોંગ્રેસને હજુ ભૂલ્યા ન હોય તેવું લાગી રહ્યું છે। જીભ લપસી પડી છે, સી આર પાટીલને તેમણે કોંગ્રેસના અધ્યક્ષ ગણાવ્યા। ભાવિકા, કંઈક ગાઢ તો એવો જ સર્જાયો છે, કારણ કે અગાઉ પણ જ્યારે ભાજપના ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્યો છે તેઓ રાજીનામું આપીને વિધિવત રીતે કેસરિયું ધારણ કરવા ગયા ત્યારે પણ કોંગ્રેસના ઘણા બધા ભૂતપૂર્વ નેતાઓએ કમલમબટ ભાંગરો વાટ્યો હતો અને ઘણા બધા નેતાઓ છે તેને કોંગ્રેસના નેતા બતાવ્યા હતા। ત્યારે હજુ પણ બ્રિજેશ મેરજા છે તે કોંગ્રેસને નથી ભૂલ્યા, કારણ કે આજે મોરબીમાં કાર્યક્રમ હતો જેમાં કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તાઓ છે તે ભાજપમાં જોડાયા હતા। તે પ્રસંગે સી આર પાટીલને છે તે બ્રિજેશ મેરજાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે તે બનાવી દીધા છે। એટલે કે મહત્વની વાત છે કે જે રીતે સમગ્ર માહોલ હતો, ચૂંટણીનો માહોલ છે તે રંગાઈ ગયો છે, પરંતુ જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો છે કે જે કેસરીઓ ધારણ કરી લે, એટલે કે તે લોકોને ભાજપમાંથી ટિકિટ મળી જાય છે, ત્યારે બ્રિજેશ મેરજાને ભાજપમાંથી ટિકિટ તો મળશે તેવા પૂરા સમીકરણો ગોઠવાઈ ગયા છે, પરંતુ બ્રિજેશ મેરજા આજે પણ કોંગ્રેસ નથી ભૂલી શકતા તેનું એક મોટું ઉદાહરણ છે। બિલકુલ દીક્ષિત, આભાર જોડાવા બદલ।